सूरत शहर मां व्याजखोरो सामे दवाई बोलावा माटे सूरत पोलीस कमिश्नरे आदेश आप्या हता। शहर मां अनेक वखत व्याजखोरो सामे ड्राइव चलाववामां आवी हती, जेमां मोटा पाये मोटुं व्याज वसूलता व्याजखोरो सामे दवाई बोलाववामां आवी हती। दररोजना अनेको व्याजखोरो सामे गुना दाखल करवामां आव्या हता, जो के त्यारबाद मामलो शांत पड़ी गयो हतो अने व्याजना वीस चक्र मां फसायेला लोकोए राहतनो श्वास लीधो हतो। जो के तेना थोड़ा समय बाद ज फरीथी व्याजखोरोए माथुं उचक्युं हतुं। सूरतना अमरोली विस्तार मां रहेता भट्ट परिवारनो एकनो एक दीकरो व्याजना वीस चक्र मां फसाई गयो हतो। कोरोना समय आर्थिक स्थिति नबळी थवाथी सौप्रथम वखत व्याजे रूपिया लेवानी नौबत आवी हती। त्यारबाद प्रथम व्याजखोरे दबाण करता तेमने चूकवा माटे बीजा पासेथी ऊंचा टके रूपिया व्याजे लेवा पड्या हता। जोत जोतामां सात जेटला व्याजखोरो पासेथी ऊंचा टके रूपिया व्याजे लेतो थई गयो। एकने भर्या बाद बीजाने रूपिया भरतो ते रीते जोत जोतामां लाखो रूपिया व्याजे लई लीधा हता। सूरतमां व्याजखोरोनो आतंक यथावत जोवा मळी रह्यो छे। सूरतना अमरोली विस्तारनुं भट्ट परिवार व्याजना वीस चक्रमां फसाई गयुं हतुं। परिवारना दीकरा पर व्याजखोरोनो सतत आतंक जोवा मळी रह्यो हतो, जेने लईने परिवारे सामूहिक आपघात करवानी तैयारी बतावी हती। कृणाल मनलाल भट्ट नाम छे मारुं। समस्या ए छे के हमना व्याजखोरोना एमां हुं फसाई गयो छुं। આજે કમસે કમ વર્ષના અંદર એટલી ખરાબ મારી પરિસ્થિતિ થઈ ગયેલી છે કે આ લોકોને માટે હું પૈસા ચૂકવવા માટે એટલા રૂપિયા બહારથી ઉચકા છે, આ લોકોને ચૂકવા છે, એકબીજાને ચૂકવવા માટે એકબીજા પાસેથી લે છે। આજે 15-16 જણા થઈ ગયા છે જેમની પાસેથી મેં પૈસા ઉચકા છે, અને એ લોકોને જ ચૂકવવા માટે એ લોકોને જ વ્યાજનું ભારણ કરી કરીને આજે હું એ મુકામ પર પહોંચી ગયો છું કે મારો આંકડો એટલો ઉપર થઈ ગયો કે આજે હું જીવી નહીં શકતો એવી ખરાબ હાલત થઈ ગયેલી છે। આજે મારી પાસે બધા પુરાવા છે કે મેં એ લોકોને કેટલા રૂપિયા ચૂકતે કર્યા છે। એવી કન્ડિશન થઈ ગઈ કે વર્ષના અંદર મેં એમ લોકોને લાખો રૂપિયા ચૂકવી દીધા છે, લેકિન તે છતાં એ લોકોનો ત્રાસ ને એ લોકોનો સહનશીલતા રહી નથી। આજે મારી પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે ઘરની પોઝિશન એટલી છે કે 4 મહિનાથી મારું ગેસ બિલ પેન્ડિંગ છે, ક્યારે બી આવીને કાપી શકે, લાઇટ બિલ બાકી છે 4-5 મહિનાથી, ઘરે અંધારું થવાની, કારણ કે હાથમાં પૈસા જ નથી મારી પાસે કે હું ભરી શકું, છોકરાની સ્કૂલની ફીસ બાકી છે આખા વર્ષની, વેન ફીસ બાકી, ટ્યુશન ફીસ બાકી, એટલે એવી હાલત મારી થઈ ગયેલી છે કે હું એટલો લાચાર થઈ ગયો છે કે મારે જીવવું બી મારું હરામ છે કે કયા હિસાબે જીવું આ બધી પરિસ્થિતિમાં, કે હું ઘર નહીં ચલાવી શકતો, આ બધા લોકોના કારણે આટલી પરેશાન થઈ ગયો, લોકો મારવાની ધમકી આપે, દુકાને હું બેસી નથી શકતો, ને ડિપ્રેશનમાં ચાલી ગયો, ડિપ્રેશનની ગોળીયા ખાવા ચાલુ થઈ ગયું, 1 મહિનાથી ડિપ્રેશનની ગોળી ખાઉં છું, એટલે બહુ ખરાબ મારી પરિસ્થિતિ કે હું હવે જીવવા નથી માંગતો। આ લોકો પરિવારને જોઈને હજુ સુધી બેહેલો છું, કારણ કે આ લોકો રોજ મને એ અમારું તરફ જુઓ આમ તેમ, બાકી મારે કોઈ હવે ઈચ્છા નથી થઈ। રજૂઆત કરી છે કમિશનર કચેરીમાં, અરજી કરી છે અમરોલી પોલીસ સ્ટેશનમાં, અરજી કરી છે। હું એક જ વસ્તુ રાખું છું કે ભાઈ મને આ બધી પરિસ્થિતિમાંથી બહાર કાઢો, કારણ કે નહીં તો હું મારો તો આખું પરિવાર જ સુસાઇડ કરવા માટે એવા થઈ ગયા છે કે મારા પરિવાર કહે કે ભાઈ તું નહીં અમે બધા જ ચાલ્યા જઈએ, કારણ કે તારા વગર અમે શું કરવાના, હું આ લોકોના ચક્કરમાં જ બેસીને હજુ સુધી રહેતો છું, બાકી મારે કોઈ એ નથી, આ પરિવારને બચાવવા માટે બેઠેલો, આજે ઇજ્જત બચાવવા માટે બી મેં આટલા ટાઈમથી આ લોકોને પૈસા મેં ચૂકતે કર્યા છે, આમ તેમ કરી કરીને મારી મમ્મીનું ઘીર સોનું બી એમને બુટ્ટી આપીને બી આ લોકો મને પૈસા મેં આપેલા છે, મારું ઘરનું બધું સોનું ઘીર મેં મુકાઈ ગયું આ લોકોમાં। હાલ સુરત પોલીસ કમિશનરને પરિવારે રજૂઆત કરતા અમરોલી પોલીસે 5 વ્યાજખોરોની ધરપકડ કરી કાયદેસરની કામગીરી હાથ ધરી છે। જો કે જેટલા પાસેથી યુવાને રૂપિયા વ્યાજે લીધા હતા તે તમામ લોકોને મૂળ કિંમત કરતાં પણ વધુ રૂપિયાનું વ્યાજ યુવક ભરી ચૂક્યો હતો, તેમ છતાં પણ યુવક કપડાની દુકાન ચલાવતો હતો ત્યાં આવી ધાક ધમકીઓ આપી રૂપિયાની માંગ કરતા હતા। સમગ્ર મામલે યુગે તેમજ તેમના પરિવારે આપઘાતની તૈયારી પણ કરી લીધી હતી। સ્થાનિક પોલીસ અમરોલીમાં અરજી આપવા છતાં પણ કોઈ નિરાકરણ આવતું ન હતું, જેથી પરિવારે સુરત પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી, જેથી પોલીસ કમિશનરે તાત્કાલિક આ મામલે તપાસના આદેશ આપ્યા હતા, જેથી અમરોલી પોલીસે 5 જેટલા વ્યાજખોરોની ધરપકડ કરી હતી। આ વ્યાજખોરો સતત ને સતત પઠાણી ઉઘરાણી કરતા હતા અને માનસિક ટોર્ચર કરતા હતા, જેથી પરિવાર પણ માનસિક તણાવમાં આવી ગયો હતો। હાલ અમરોલી પોલીસે વ્યાજખોર વૃષભ ઠક્કર, વિપુલ ઠક્કર, રીતેશ ભોંસલે,
પુનિત ગોહિલ અને અમિત રાડકે એમ પાંચ આરોપીની ધરપકડ કરી હતી, જ્યારે અન્ય બે મહાવીર અને ભરતવાળાને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. જો આપ પણ આવા કોઈ અકામના ફરિયાદી જે છે એ અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારની હદના ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહે છે અને કોરિડોર રોડ ઉપર એ કાપડની દુકાન ચલાવી અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. આ કામના ફરિયાદીને 2018થી 2022 દરમિયાન ધંધાના વિકાસ અર્થે તેમજ અન્ય કામે જરૂરિયાત પડતા આ કામના જે આરોપીઓ જે છે એમની પાસેથી અલગ અલગ સમયે અલગ અલગ રકમ મળી કુલ રૂપિયા 50 લાખ જેટલા 2-10% માસિક વ્યાજે લીધેલા હતા અને એની સામે આ કામના ફરિયાદીએ આજ દિન સુધીમાં લગભગ 60 લાખથી વધુ રકમ આરોપીઓને પરત કરી છે. તેમ છતાં આ કામના જે આરોપીઓ જે છે એ આ કામના ફરિયાદી પાસે કે ભાઈ તમારો બધી મૂડી આપવાની બાકી છે, 50 લાખ આપવાના બાકી છે એમ કરી અને અવારનવાર ફરિયાદીને ધમકી અને માનસિક ત્રાસ આપતા હતા. અત્યાર સુધીમાં કુલ 5 આરોપીઓ પકડવામાં આવ્યા છે અને એમની પાસેથી આ કામના ફરિયાદી અને એના પત્નીના 12 ચેક તેમજ 1 પ્રોમિસરી નોટ પણ પોલીસે કબજે કરેલ છે. ફરિયાદ કરશો તો તેઓ જેલનાં સળિયા ગણતા થઈ જશે તેમાં કોઈ બે મત નથી. કેમેરામેન સાબિર અલી સૈયદ સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ, સુરત.